जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान आज आप नव चैप्टर शुरू कर रहा है। आठमू शरीर हलन चलन। तो आप आ पाठ में शू समझीशू तो आप मानव शरीर में आप के हलन चलन करे बराबर। मानव प्राणीओ हलन चलन करे, मनुष्य हलन चलन करे, पशु पक्षी जीवजंतुओ बराबर बदा हलन चलन करे। एक जगह थी बीजी जगह जव बराबर। तो केवी रीते हलन चलन करे छे? तो चाली ने, दौड़ी ने, उड़ी ने, पक्षी उड़ी ने करे बराबर। के जंगली प्राणी छलांग मारी ने करे, कूदको मारी ने करे बराबर। तो प्राणी प्रचलन में उपयोग करवा अलग अलग गाय। तो गाय के हलन चलन करे, प्रचलन करवा शेनो उपयोग करे? तो पगनो। पछी तेम केवी रीते प्रचलन करे? तो चाली ने। त्यार पछी छे पक्षी। तो पक्षी उड़ी ने अने पाखनो उपयोग करे। मनुष्य पगनो उपयोग करे अने चाली ने अथवा दौड़ी ने करे। साप, साप केवी रीते करे? तो संपूर्ण एनु शरीर साप छे, ईयर छे, अड़स्यू छे, ए बधा एना शरीर स्कृत छे, एटले शरीर थी चाली ने पेटे थी सरकी ने हलन चलन करे। तो विद्यार्थी मित्रों, हवे आपणे अपना मानव शरीर में विविध भागों बराबर, गर्दन, आंगड़ी, घूटन, घूटी, आकोणी बराबर। तो ये बधा केवी रीते फरे छे, अपना शरीर में हलन चलन केवी रीते करे छे? तो तमे जुओ गर्दन, तो आपणे समझीशुं जुदा जुदा भागों आपणो अभ्यास करीशुं के भाई गर्दन केवी रीते हलन चलन करे। तो ते संपूर्ण फरे तो के ना, पछी अर्धी फरे छे तो हाँ आ रीते आपणे अर्धुं एनुं फेरवी शकीए छीए बराबर। तो नमे छे नीचे तो हाँ, ऊपर उठे छे तो हाँ, गति बिल्कुल थती नथी। आपने चौपड़ी में 8.2 कोष्टक आप्युं छे एना आधारे आपणे समझीए छे। पछी जो घूंटण लईए आपणे, पगनी घूंटण, तो ते संपूर्ण फरता नथी, अंशत अर्धा पण घूंटण। तमे जुओ पगनी जे पग छे आपणो एने नीचेनो जे घूंटण छे ए संपूर्ण के अर्धुं एक पण रीते फरी शके नहीं बराबर। त्यार पछी पीठ, पीठ पण फरी शके नहीं, अर्धी फरे बराबर, तो नमे छे। आवी रीते जुदा जुदा भागो आपणा शरीरमां केवी रीते हलन चलन करे छे, केटला प्रकारे संपूर्ण फरे छे, अर्धा फरे छे, ए बधानो आपणे अभ्यास कर्यो। हवे के विद्यार्थी मित्रो, આપણે જે સ્થાનેથી આપણે હાથને વાળી શકીએ આ રીતે, જો આ કોણી આપણે આમ વાળી બરાબર, આ ખભો છે, ખભાથી આ ભાગ અને આ ભાગ અહીંયા જોઈન્ટ થયેલો છે, કોણી તમે જુઓ અહીંયા જોઈન્ટ થયેલો છે, આ ભાગને શું કહેવાય? એક ભાગ તમે જુઓ, એક જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય ને એને સાંધા કહેવાય, જોઈન્ટ કહેવાય. આ પગ જુઓ, તમે ઘણા જોઈન્ટનું ઓપરેશન કરાવતા હોય છે, પગે બરાબર ચાલી ના શકતા હોય તો પગમાં પણ જોઈન્ટનું ઓપરેશન, સાંધાનું ઓપરેશન કરાવે છે, એટલે કે બે ભાગને જે જોડે ને એને સાંધા કહેવાય. તો હવે આગળ હાડકા. તો આપણે થોડો હાડકા વિશે અભ્યાસ કરીએ કે ભાઈ હાડકા એકદમ સખત હોય છે. તમે આપણા શરીરમાં તમે જોજો, ધારો કે આ ગાલ છે તો આપણને એકદમ આમ આપણે કુમળું લાગે, અહીંયા હાડકાનો ભાગ નથી. અમુક ભાગ આમ જો અડો તો એ પણ કઠણ ભાગ છે, ત્યાં શું છે હાડકા. એ હાડકા કેવા હોય છે? સખત, તે વળી શકતા નથી બરાબર, હાડકું કદી વળે ના. પછી કાસ્તી હડકા છે એ સખત હડકા હોતા નથી, બે કે તેથી વધુ હડકા જ્યાં મળે તે જગ્યાએ સાંધા હોય છે. જો આ તમે જુઓ અહીંથી અહીં બે છે, આ બંને સાંધા કહેવાય. સાંધાના લીધે શરીરના ભાગો વાળી શકીએ છે બરાબર. આપણે આ શરીરના આ પગ છે આમ, તમે આ સાંધાનો ભાગ છે એટલે તમે આમ વાળી ફલાટી વાળી શકો છો બરાબર. તમે આ બે ભાગ જોઈન્ટ કરેલા ના હોય તો તમે આમ સીધો સીધો જ પગ રહે ને તમારો. આ કોણી છે, આ જોઈન્ટ કહેવાય, આ સાંધા કહેવાય, સમજ પડી. આ ખભો તમે જુઓ, અહીંયાથી અહીંયા બે પગ છૂટા છે, અહીંયા જોઈન્ટ થયેલા છે, આ ના હોત જોઈન્ટ થયેલા તમે વાળી શકો? આ વળી શકે છે ને, ખબર પડી. એટલે બે પગ જે જોઈન્ટ થાય એને સાંધા કહેવાય. તો હવે આ સાંધાના જુદા જુદા ભાગો, જુદા જુદા પ્રકાર છે. એ પ્રકાર કયા કયા છે? તો ખરદસ્તા સાંધા, એ ખભા આગળનો સાંધો હોય છે. જુઓ ખરદસ્તા સાંધો, તો એના વિશે પણ બહુ સરસ ચોપડીમાં તમને પ્રવૃત્તિ આપી છે કે તમે એક કાગળ લો, કાગળનો ટુકડો તમે જુઓ, કાગળનો કાગળ લઈ અને તમે આવી રીતે નળાકાર એને વાળો, ગોળ ગોળ નળાકાર આકાર બનાવો અને એક ફુગ્ગો લો, એ ફુગ્ગામાં થોડું હળ પાલી
ફુગ્ગામાં નાનું હોલ પાડી અને નળાકાર અંદર નાખી દો અને પછી એ વાડકીમાં એ ફુગ્ગો તમે અંદર મૂકો. તો તમે ઉપર જુઓ, જેમ જેમ તમે આમ નળાકાર કાગળ ફેરવશો ને એમ એમ એ હલશે, વાડકી દડો બંને હલશે. ખબર પડી? એ એના પરથી આપણે આ શીખવાનું છે કે ખલ દસ્તા સાંધો, એમાં કેવું હોય કે વાડકી જેવા ખાડામાં ખૂંપે છે. તો તમે જુઓ કાગળની એ વેલણથી તમે જેમ આમ હલાવશો ને એમ એ વાડકી અને નળાકાર કાગળનો જે દડો છે એ પણ હલશે. તો દડાને એવી જ રીતે આપણે એ વસ્તુ આપણે સમજવાનું છે કે કાગળનું વેલણ તમારો પગ છે તથા દડો તેનો એક છેડો છે. બરાબર? કાગળનું આપણે જે વેલણ બનાવ્યું આ ઉદાહરણ પરથી આપણે સમજવાનું છે કે કાગળનો જે નળાકાર ભાગ આપણે બનાવ્યું વેલણ જેવો આકાર, બરાબર, એ આપણો હાથ છે, આપણો એટલે કે મીન્સ કે આપણો પગ છે, તથા દડો તેનો એક છેડો છે. પગનો છેડાનો ભાગ જે આપણે જોઈન્ટ કર્યો ને બોલનો, બોલ સાથે નળાકારનો, એ આપણો પગ છે એટલે કે પગનો છેડાનો ભાગ છે. વાડકી નિતંબના ભાગ સમાન છે જેનાથી તમારો પગ જોડાયેલો છે. એક હાડકાને એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાડકી જેવા ખાડામાં ખૂંપે છે. તમે ચિત્રમાં સરસ મજાનું ચિત્ર આપ્યું છે એટલે શું કહેવા માગે છે કે જોઈન્ટ કેવી રીતે થાય. ધારો કે આ હાડકું છે, બરાબર, આ ચોપડીમાં એક આપ્યું છે આ રીતે, અહીંયા ગોળાકાર ભાગ છે, આ પગનું આ પગ અહીંયા જોઈન્ટ થાય છે આ રીતે, બરાબર, આ એનો છેડો છે. આપણે શું સમજવાનું કે આ નળાકાર જેવો જે ભાગ છે એ આપણે કાગળ લીધો, પછી આ એનો છેડો છે, આ છેડો અને આ વાડકીનો છેડો બંને કેવા જોઈન્ટ થયા. તો આ આ ભાગમાં આ છેડો અને આ છેડો બંને જોઈન્ટ ભેગા થાય છે. ચોપડીમાં તમને સરસ ખલ દસ્તા સાંધાનું ચિત્ર આપ્યું છે, બરાબર. તો ખલ દસ્તા સાંધો કોને કહેવાય કે ખભા આકારનો સાંધો, પછી ખભા આગળનો, પછી ઉખડી સાંધો, ગરદન તથા શીર્ષકનો સાંધો. તો એ ઉખડી સાંધો કેવો છે કે એ વર્તુળાકાર ફેરવી શકાય નહીં. બીજો પ્રકાર છે સાંધાનો ઉખડી સાંધો, એનો પણ સરસ મજાનો તમને ચોપડીમાં સરસ ચિત્ર આપ્યું છે કે ઉખડી સાંધો ગરદન અને આ શીર્ષ એ બંનેને જોડે છે, બરાબર. તો આમાં કેવું હોય કે શીર્ષને આગળ પાછળ જમણી બાજુ ફેરવી શકીએ છીએ. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે જુદું છે? તો જે આપણે આગળ શીખ્યા ખલ દસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકારમાં આપણે આમ ફેરવી શકીએ છીએ, જો બરાબર. તો જ્યારે આ ઉખડી સાંધો છે ને આ ગરદનથી, આ ઉખડી સાંધો ક્યાં હોય કે આપણી આ જે ખોપરી છે અને આ ગરદન છે એ જુઓ ત્યાં સાંધો છે, એ સંપૂર્ણ ગોળાકારમાં ફરી શકે નહીં. એ સાંધો વેલણાકાર અસ્થિ એક વલયમાં, એક જ વલયમાં આમથી આમ ફરે છે. જુઓ એ સંપૂર્ણ ગોળ ફરે છે ના. ચલો ત્યાર પછી મિજાગ્રહ સાંધા. મિજાગ્રહ સાંધા આપણે કેવી રીતે સમજીશું? તો કોણી આકાર કોણી આગળનો સાંધો છે. તો એ તમે જુઓ મિજાગ્રહ એટલે આ તમે બારણું જોયું હોય છે, લોખંડના બે સાંધા હોય છે, બરાબર, એક પેલી લોખંડની સ્ટ્રીપમાં જ હોય છે અને બીજો સાંધો બારણામાં હોય છે, બે એને જોઈન્ટ કરે છે ને, એ મિજાગ્રહ સાંધા વિશે આપણે સમજવાનું છે. તો એના માટે પણ સરસ મજાની એક પ્રવૃત્તિ ચોપડીમાં આપી છે. તમે બે કાર્ડબોર્ડ લો. સ્ટોપ. તો જો આ વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં ખલ દસ્તા સાંધાનું સરસ ચિત્ર આપ્યું છે. જો આ બંને સાંધા અહીંયા જોઈન્ટ થાય છે, જુઓ ખલ દસ્તા, આ એક આ બાજુનું હડકું છે અને આ સાથળનું હડકું છે, બરાબર, આ બંને નિતંબ અને સાથળનું હડકું જોઈન્ટ કરેલું દેખાય છે ખલ દસ્તા સાંધામાં. તેવી જ રીતે મેં તમને સમજાવ્યું કે ઉખડી સાંધો, બરાબર, તો આ ઉખડી સાંધો તમે જુઓ અહીંયા આપેલો છે, આ ગરદન છે, આ આપણી ખોપરી છે, અહીંયા આ ઉખડી સાંધો આવેલો છે. ત્યાર પછી મિજાગ્રહ સાંધા. તો મિજાગ્રહ સાંધા વિશે પણ બહુ સરસ આપણને બે કાર્ડબોર્ડ લીધા છે. જુઓ આ બે કાર્ડબોર્ડ છે અને પેન્સિલ, આ બે પેન્સિલ છે. તો એક કાર્ડબોર્ડનો નળાકાર બનાવો આ રીતે. કાર્ડબોર્ડ નળાકારના મધ્યમાં કાણું પાડો અને તેમાં પેન્સિલ દાખલ કરો. જો આ ચિત્રમાં આપ્યું જ છે. પછી કાર્ડબોર્ડનો બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અર્ધ નળાકાર બને. જુઓ આ એક ટુકડો છે અને આ નીચે બીજો ટુકડો છે, એ અર્ધ નળાકાર બનાવવાનો છે. અર્ધ નળાકાર ઉપર પૂર્ણ નળાકાર મૂકો એટલે કે આ જે અડધું વાળેલો નળાકાર છે એની પર આ આખો ગોળ ફરેલો કાર્ડ પેપર છે એની કાર્ડબોર્ડ એની ઉપર મૂકો. અર્ધ નળાકાર ઉપર
पूर्ण नळाकार मूको अने जेथी पूर्ण नळाकार ने सरळताथी फेरवी शकाय। पेन्सिल नाखेली नळाकार ने फेरवानो प्रयास करो ते केवा प्रकारनी गति करे छे, तो आ गति मिजाग्रावाळा बारणानी गति जेवी ज छे। जो आ तमे जुओ, आ पेन्सिल अमे नाखीने आम फेरो तो आम 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 फरसे, आम जसे आम आवशे, आम जसे आम आवशे, बराबर। એટલે કે બારણાના મિજાગરા હોય છે એવી રીતે ગતિ કરશે। આ નમૂના પરથી સમજી શકાય છે કે ઘૂંટણ અને કોણી આગળના મિજાગરા સાંધા આગળ હડકાનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે। ઘૂંટણનો મિજાગરો મિજાગરાના સાંધા, જો આ તમે અહીંયા જો ચોપડીમાં આપ્યું છે ઘૂંટણના મિજાગરા, બરાબર, આ એક જ દિશામાં હલનચલન થાય છે। કોણી ઘૂંટણ અને કોણી આગળના મિજાગરા સાંધા આગળ હાડકાનું હલનચલન એક જ દિશામાં થાય છે। ત્યાર પછી છેલ્લું સાંધો છે અચલ સાંધો। તો અચલ સાંધો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી, આવા સાંધાને અચલ સાંધા કહે છે। એકદમ ફિક્સ થઈ જાય છે, બરાબર, એ હલતા નથી। ધારો કે તમે તમારું એક ઉદાહરણ લઈ કે તમે તમારું મુખ ખોલો તો જડબાના જે નીચેનો ભાગ હોય, બરાબર, નીચેના જડબાને છેડાથી દૂરથી લઈ જાઓ છો તો ઉપરના જડબાને હલાવવા પ્રયત્ન કરો, શું તેને હલનચલન કરી શક્યા? ઉપરનું જડબું ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે। જુઓ, ઉપરનું તમે મોં ખોલશો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રવૃત્તિ કરવાની છે કે છેલ્લો પોઈન્ટ સમજીશું આપણે, સાંધાનો ચોથો પ્રકાર છે અચલ સાંધા, એ ખોપરીના અસ્થિઓ વચ્ચે સાંધો। તો આ અચલ સાંધાઓ એટલે કે ફિક્સ સાંધો હોય છે, તે હલનચલન કરી શકતા નથી, હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી, આવા સાંધાને અચલ સાંધા કહે છે। ધારો કે તમે આ ખોપરી સાથે ખોપરીની અસ્થિઓ વચ્ચે આ સાંધા આવેલા હોય છે, તમે આ જડબું છે તમારું મોં છે આમ ખોલો તો તમે નીચેનું જડબું હલાવી શકશો, બરાબર, પણ ઉપરનું જડબું હલાવી શકશો નહીં, તો તે અચલ સાંધા, બરાબર, તે નીચેના જડબાને છેડાના દૂર લઈ જાઓ પણ તમારા ઉપલા જડબાને તમે હલાવવા પ્રયત્ન કરશો તો તે હલાવી શકતા નથી, કારણ કે તે ઉપરનું જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, મેં તમને આજે સરસ તમને સાંધાઓ, વિવિધ પ્રકારના સાંધા કેવી રીતે જોઈન્ટ થાય છે, કેવી રીતે જોઈન્ટની વ્યાખ્યા સમજાવી, હાડકા વિશે સમજાવ્યું, કઠણ હાડકા, સખત હાડકા વિશે સમજાવ્યું, જુદા જુદા સાંધાના પ્રકાર તમને ઉદાહરણ આપીને સમજાવ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળના પીરિયડમાં આગળ સરસ મજાનું પાછળથી પાના નંબર 70 ઉપરથી આગળ આપણે કંકાલ, માનવ કંકાલ વિશે સમજીશું। આવજો, જય સ્વામિનારાયણ।